सिंहोनी तलवार प्रदान तम ने सौंपो। अरे यार सिंहोनी तलवार राजवीय यमाने सौंपी सौंपो मारा पोखरण गढ़ नाराज आवि सिंहोनी तलवार प्रदान तम ने सौंपो। સિંહોરી તલવાર તમને સોંપું છું, પોકરણ ગઢના રાજ તમને સોંપું છું હા મહારાજ, જે રીતે આપણું રાજ ચાલતું તે રાજ ચલાવજો, રાજની રેત કોઈ દુખી ન થાય એનું ધ્યાન રાખજો જેવી આજ્ઞા મહારાજ। એ કોઈ ને રાખા જો ન વાજી યાદી ના ના તરો વેરે આજ મારી આંખ લણી। ये नाती नाती मार पारणी ये झूल नार बढ़ियार मेना बोलिया। અહીંથી આપણે સબાલા ભેરુસિંહ નું પાત્ર કહેતા કે ભેરુસિંહ નામનો રાજા આગળ ભેરવા નામક રાક્ષસ કેવી રીતે બન્યો એ પ્રસંગે પાત્ર આપણે અહીંથી માણવાનું હોય તો અત્યારે રજૂ થઈ રહ્યું છે એટલે બધા પ્રેમથી શ્રદ્ધાથી નિહાળજો એટલે તમને ખબર પડે કે આ કેવી રીતે પ્રસંગ બન્યો, શું બન્યું અને કેવી રીતે આ ભેરુસિંહમાંથી ભેરવા નામના રાક્ષસનું પ્રાગટ્ય થયું એ તમને ખબર પડે, નિહાળો બધા। બોલે કે ઘડી રૂપે કે વિશાલ જડે છે જામા મોતન કે માલા સંગત યુવરાજ સમાલા ને ઘડી ખમ્મા ઘડી ખમ્મા આજ આપણી રહ્યા તો સુખી થાય તો દુઃખમાં ઘડ્યા
અરે મહારાજ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય આપણી પ્રજા હર હંમેશા માટે સુખી જ હોય મહારાજ સાબાત પ્રધાનજી હરે પ્રધાનજી આજે ઘણો સમય થયો ઘણા વાણા વિતા આજ મારા ભાઈનો દીકરો કોણ સોનગઢ સંભાલો તો સાલો આજ એનો જન્મ દિવસ છે તો એની રાત ની મલીપા જવું છે તો ઘોડી ના સાબદા કરો બાપુ ઘોડી ના સાબદા છે સાલો छड़ी रुपए के मसाल जरियल से जामा मोतक की माला सोनगढ़ युवराज सबाला ने गरी गुम्मा गरी गुम्मा સોનગઢ નગરી દેખાય છે તો જાઓ જઈને તપાસ કરો એલા રાજુ આપણો મોટો ખાડો અહીંયા રાખ્યો છે ખાડો નથી ન્યા તારી ડોહી ગટર છે હે એ ભૂરી નાખતો હો છે નવરાય અમારે પ્રધાનજી હા આ ક્યુ નગર છે
અને કોણ રાજા રાજ કરે? આ સોનગઢ નગર છે બાપુ, ઠેકાણે પોગી ગયા. હા હરે પ્રધાનજી, તો જઈને કહો, એને કહો કે પાટણ પતિ ફેરવથી અંદર આવવાની રજા માંગે છે. કઈ વાંધો નહીં પ્રધાનજી. હા, જઈને બાપુ ને કહો કે પાટણ પતિ ફેરવથી અંદર આવવાની રજા માંગે. પથારીમાં પાઇટ ભરી, પથારીમાં પાઇટ ભરી, પાટણ પતિ ફેરવથી અંદર આવવાની રજા માંગે. એટલે અમારા રાજમાં કઈ કામ થી આવ્યા છો કે ખાલી એમનો માંથી નીકળતા ખાતા જાય? પાટણ પતિ અંદર આવવાની રજા માંગે છે. કઈ કામ નું કઈ સીધું નથી, પણ અંદર તો આવવું જ જોઈએ. તો એ તારા બાપુ છે, તને શું લાગે? એના કરતા તો તું હાડે તો છો બાપુ. પેલા ખોરાક માં થોડાક કઈ વાંધો નહી, તમે ત્યાં ખડકી ઉભા રહ્યો. ખડકી છો ને? હા, ના તું એક પગ અંદર છે, બાપુ ખડકી ઉભા છે. હું મારા બાપુ ને પૂછતો, તમે અહીંયા ના ઉભા રહેજો. આવો બાપુ. બોલો બોલો પ્રધાનજી. પાટણ કોઈ હગું રહે છે આપણું? કેમ પ્રધાનજી, કોક બે કાયડા આવ્યા છે અને મન કે તારા બાપુ ને પૂછ. પ્રધાનજી, તો તેમને પૂછો ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો, અહીંયા હું લેવા આવ્યા છો, જઈને એનું કારણ પૂછો. જાઓ. એ મારા બાપુ કીધું તમે બે કિની ના હો. લે સભ્યતાથી વાત કરતો જજે. કા કિની ના છો એટલે એના હગા થાય છે? આ કઈ એનું નથી કેતો, તારું કઉ છું. એ તો જગમગ્યા લુગડા પહેરે, મારા બાપુ આવા પહેરે, તારા બાપુ આવા પહેરે. એટલે એ બે હરખા છે, આપણે બે હરખા છે. એટલે તમે આમ શું હગા થાવ છો, પૂછ જરા. કેમ કઉ છું બાપુ? હરે પ્રધાનજી, જઈને કહી દે સોનગઢ ને, યુવરાજ ને, સબાલા ને, કે તારા ભાઈ નો દીકરો પાટણ પતિ ફેરો છે અંદર આવવાની રજા માંગે છે. ભલે એ દાતાડું જરાક નીસું નહીં, વરામણ નું લાગી જાય, ધનુ ઉપડી જાય બાપુ. ભલો પ્રધાનજી. મને એમ થયું કે લુગડું ફાઈટું એવું લાગ્યું. નહીં નહીં પ્રધાનજી, જે વાત હોય આ ટીરિયા માં એવું થાય છે તે સત્ય વાત કરો. મેં બાપુ એને માંડીને વાત કરી ને કે કોણ છો ને અમને શું હગા થાવ છો. તા તો બાપુ હુકારે તુકારે બોલાવા મહિના. શું વાત કરો વરદાનજી. અને કે જાય અરે મહિના પેટના. હા તારા બાપુ ને કહી દે. હા વરદાનજી. કાળિયો ફેરો છે અંદર આવવાની રજા માંગે છે વરદાનજી. તમને બાપુ આવડી આવડી દીધી. અરે હુકારે તુકારે દીધું એમ વરદાનજી. રાજમાં લઈ આવો. જાઓ. તમને કેનો દીકરો થાય? મામા નો દીકરો થાય વરદાનજી. અરે ભાઈ સબાલા, જય માતાજી. ભાઈ અરે જય માતાજી. ફેરો બધે ફેરવશી તને જય માથાની, તને જય માથાની. આવડી